આપ સૌનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમ ખેલ અને ખેલદિલીમાં. મિત્રો, હું તમને એક પ્રશ્ન કરું કે તમારા બધાની પસંદગીની રમત કઈ, તો તમે શું કહેશો? આઈ લવ ક્રિકેટ. મને ક્રિકેટ બહુ ચંગા લગતા હે. ક્રિકેટ મને ક્રિકેટ બહુ જ ગમે છે, બહુ જ. મને ખબર જ હતી કે તમારામાંથી મોટા ભાગનાની પસંદગીની રમત ક્રિકેટ જ હશે, કારણ કે ક્રિકેટ લગભગ બધાની ફેવરિટ ગેમ બની ગઈ છે. મિત્રો, ક્રિકેટ રમત જ એવી છે કે જેમાં જોનાર અને રમનાર બંનેને રોમાંચનો અનુભવ થાય છે. તમે જોયું જ હશે કે ઘણી બધી જગ્યાએ યુવાનો અને બાળકો ક્રિકેટ રમતા હોય છે, જેમ કે પોળમાં, સોસાયટીમાં, શાળાના મેદાનમાં વગેરે જગ્યાએ, અને ઘણી બધી જગ્યાએ તો ક્રિકેટના કોચિંગ ક્લાસ પણ ચાલે છે. તો મિત્રો, અમે પણ અમારા આ કાર્યક્રમ દ્વારા આપને ક્રિકેટની ટેકનિકો શીખવવા માંગીએ છીએ, અને તે પણ ગુજરાતના પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાસેથી. ગુજરાતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર અને ભારતીય ક્રિકેટ ટીમમાં વિકેટ કીપર તરીકે ઘણા લાંબા સમય સુધી રમનાર ખેલાડી શ્રી નયન મોંઘિયા પાસેથી તો ક્રિકેટની વિસ્તૃત માહિતી મેળવશું. તો ચાલો શરૂ કરીએ. ખેલ અને ખેલ દિલ્હીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં હું તમને ક્રિકેટ વિશે જાણકારી આપીશ, તમે જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે જાણીશું કે નયન મોંઘિયાએ પોતાની કારકિર્દી બનાવવા માટે શું કર્યું. હું તો પહેલાં ફાસ્ટ બોલર હતો, અંડર 12માં કેમ્પમાં જતો હતો એ વખતે, અને એક વખત અમારો વિકેટ કીપર આવ્યો નહીં અને મેં પેડ પહેરીને કીપિંગ કરવા શરૂઆત કરી. તો જે અમારા કોચ હતા, જે મિસ્ટર ડીકે ગાયકવાડ, એમને કીધું કે તમે કીપિંગ કેમ નથી કરતા, તમારી પાસે નેચરલ રિફ્લેક્સીસ છે. એટલે એના પછી મેં કીપિંગ કરવાનું શરૂઆત કરી અને આઈ એન્જોયડ ઇટ. એટલે સેટિસ્ફેક્શન મળે છે ટીમમાં, એ પ્રમાણે હું કીપિંગ કરવાનું શરૂઆત કરી અને મેં મારા ગોલ સેટ કરેલા. એટલે એ વખતે હું બહુ યંગ હતો, પછી અંડર 15 રમ્યો, અંડર 19 રમ્યો, રણજી ટ્રોફી રમ્યો, પણ મારો એક ગોલ હતો, મારો એક એનો એને ધૈર્ય હતો કે મને ઇન્ડિયા માટે રમવું જ છે. એટલે એ ટાઈમ સ્પેનમાં જ રમવું છે, પણ થોડી ઉપરવાળાની પણ મદદ જોઈએ એની સાથે, પરફોર્મન્સ સાથે. નયન મોંઘિયાએ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે શું આયોજન કર્યું? મારા ગોલ અચીવ કરવા માટે મેં સિંગલ માઇન્ડેડથી મહેનત કરી છે અને બહુ બધું સેક્રિફાઈસ કર્યું છે. એટલે કોઈ પણ માણસને આગળ વધવું એને સેક્રિફાઈસ કરવાની બહુ જરૂર છે, અને ડિસિપ્લિન, ડેડિકેશન અને ડિટર્મિનેશનની બહુ જરૂર હોય છે. કીપિંગની પ્રેક્ટિસ કરતાં તમારું ફિઝિકલ ફિટનેસ બહુ વધારે કરવી પડે, કેમકે તમારું ફિઝિકલ ફિટનેસ સારું હોય તો તમારું કોન્સન્ટ્રેશન વધારે હોય, કેમકે કીપિંગને 5 કલાક ઉઠબેસ કરવી પડે છે. એના માટે તમારું ફિટનેસ બહુ જરૂરી છે. એટલે તમારું ફિટનેસ સારું હોય તો તમે કોન્સન્ટ્રેટ વધારે કરી શકો છો અને ફ્લેક્સિબલ તમે સારા થઈ જાઓ છો. ફ્લેક્સિબલ રહેવા માટે હું યોગા કરતો હતો, એક્સરસાઇઝ કરતો હતો, ટ્રેનિંગ કરતો હતો, રોજની 1-1.5 કલાક હું પ્રેક્ટિસ કરતો હતો ટ્રેનિંગની. મિત્રો, નયન મોંઘિયાની વાત પરથી લાગે છે ને કે કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને આયોજનની જરૂર છે. તો ચાલો તમે પણ એક ધ્યેય નક્કી કરો અને તેને પ્રાપ્ત કરવા માટે આયોજન કરો. મિત્રો, તમે ક્રિકેટ વિશે ઘણું બધું જાણતા હશો અને રમતા પણ હશો. આજે હું તમને ક્રિકેટના ઇતિહાસ વિશે માહિતી આપીશ. ક્રિકેટની શરૂઆત સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં થઈ અને સૌપ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1877માં રમાઈ. ત્યારબાદ ધીરે ધીરે બીજા દેશોમાં પણ ક્રિકેટ રમવાની શરૂઆત થઈ. આપણા દેશમાં આ સમય અંગ્રેજી શાસન હતું. તેમના અફસરો ક્રિકેટ રમતા અને તેમની સાથે કેટલાક ભારતીયો પણ આ રમત શીખ્યા અને ભારતમાં પણ ક્રિકેટ રમવાની શરૂઆત થઈ. સૌપ્રથમ પારસી ક્લબ દ્વારા ક્રિકેટની રમત શરૂ થઈ, પરંતુ વિધિવત ક્રિકેટની શરૂઆત ભારતીય ટીમની ઇંગ્લેન્ડ યાત્રાથી થઈ ગણાય. 1911માં પટિયાલાના મહારાજાની આગેવાનીમાં 23 મેચોનો ઇંગ્લેન્ડ પ્રવાસ કરવામાં આવ્યો, જેમાંથી 6 મેચો ભારત જીત્યું. આઝાદી પછીની પહેલી ભારતીય ટીમના કપ્તાન હતા લાલા અમરનાથ. મિત્રો, ક્રિકેટનો ઇતિહાસ ખૂબ જ લાંબો છે, પરંતુ અત્યારે આપણે નયન મોંઘિયા પાસેથી ક્રિકેટની રમત વિશે અને એના કૌશલ્ય વિશે વાત કરીએ.
ફ્રેન્ડ્સ, આ પ્રોગ્રામમાં આપણે ક્રિકેટ વિશેની જે ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સ છે, બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ અને કેપ્ટનશિપ અંગેની વાતો કરીશું. ક્રિકેટના મુખ્ય ત્રણ કૌશલ્ય છે, બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ. અને આ ત્રણેય કૌશલ્યો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે કે એક પણ વગર ચાલે નહીં. અને આ વાત પણ એટલી સાચી છે કે ત્રણેય કૌશલ્યોનું પોતાનું આગવું મહત્વ છે. તો મિત્રો, આજે આપણે ફિલ્ડિંગથી શરૂઆત કરીશું અને શ્રી નયન મોગિયા આપણને જણાવશે કે ક્રિકેટમાં ફિલ્ડિંગનું શું મહત્વ છે. ફિલ્ડિંગનું સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ક્રિકેટની ગેમમાં, કેમ કે બેટિંગ અને ફિલ્ડિંગ બધી ટીમો સારી કરતી હોય છે, પણ જે ફિલ્ડિંગ ટીમ સારી કરે, કેમ કે એ જે ડિફરન્સ હોય છે જીતોને 25-30 રનો જ હોય છે, એટલે જે ટીમ ફિલ્ડિંગ સારી કરે અને 25-30 રન સેવ કરે અને 2-4 રન આઉટ કરે, તો એ જીતવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ટીમ માટે. સારી ફિલ્ડિંગ ટીમને જીતાડી શકે છે તો ખરાબ ફિલ્ડિંગ ટીમને હરાવી પણ શકે છે. આધુનિક ક્રિકેટમાં ફિલ્ડિંગનું મહત્વ વધી ગયું છે, માટે દરેક ખેલાડી સારા ફિલ્ડર બનવું જરૂરી છે. સૌપ્રથમ આપણે મેદાન અને ફિલ્ડિંગના સ્થાનો વિશે વાત કરીશું. વિશાળ મેદાનની બરાબર વચ્ચે પીચ બનાવવામાં આવે છે. બેટિંગ કરનાર ખેલાડીને સૂર્યનો પ્રકાશ નડે નહીં એ હેતુથી પીચ ઉત્તર દક્ષિણ દિશા તરફ બનાવવામાં આવે છે. પીચની એક બાજુએ 3 સ્ટમ્પ અને પીચની બીજી બાજુએ 3 સ્ટમ્પ રોપવામાં આવે છે અને આ બંને સ્ટમ્પ વચ્ચેનું અંતર 20.12 મીટર હોય છે. બોલિંગ ક્રીઝ પીચ ઉપર સ્ટમ્પ મધ્યમાં આવે એવી રીતે 2.64 મીટર લાંબી દોરવામાં આવે છે. જ્યારે પોપિંગ ક્રીઝ પીચ ઉપર સ્ટમ્પની આગળ 1.22 મીટર દૂર અને 3.66 મીટર લાંબી દોરવામાં આવે છે. ફિલ્ડિંગની વાત કરીએ તે પહેલા ફિલ્ડિંગના સ્થાનો વિશે જાણી લઈશું. કોઈ પણ ટીમ જ્યારે મેદાનમાં ફિલ્ડિંગ ભરવા ઉતરે છે ત્યારે તેની સામેની ટીમના ખેલાડી દ્વારા ફટકારવામાં આવતા બોલને ફિલ્ડ કરવા માટે વિવિધ સ્થાનોએ ઊભા રહીને ફિલ્ડિંગ કરવાની હોય છે. મેદાન પર આને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, ઓફસાઇડ ફિલ્ડ અને ઓનસાઇડ ફિલ્ડ, અને આ બધા સ્થાનોને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. ક્રિકેટમાં આમ નોર્મલી એક કીપર હોય છે, સ્લિપ હોય છે, થર્ડ મેન, ગલી, પોઈન્ટ, કવર, મિડ ઓફ, મિડ ઓન, મિડ વિકેટ, સ્ક્વેર લેગ, ફાઇન લેગ, અને જ્યારે સ્પિનર્સ બોલિંગ કરતા ત્યારે શોર્ટ લેગ અને સિલી પોઈન્ટ વધારે. આ કોમન ફિલ્ડિંગ પ્લેસમેન્ટ હોય છે ક્રિકેટમાં. હા, જ્યારે વિકેટ જ્યારે ફાસ્ટ હોય અને જ્યારે બોલર ફાસ્ટ બોલર બાઉન્સર નાખવાના ત્યારે શોર્ટ લેગ અને સિલી પોઈન્ટ રાખે છે, એ વિકેટ પર આધાર હોય છે. મિત્રો, ફિલ્ડિંગ કરવાની સાચી રીત હવે આપણે ગ્રાઉન્ડ પર જઈને જોઈશું. બેટ્સમેન જ્યારે જમીનથી ઉપર બોલ રમે છે ત્યારે ચપળ ફિલ્ડર એને કેચમાં ફેરવી લે છે. અમુકવાર બેટ્સમેન લોફ્ટેડ શોટ મારે છે અને જો વધારે પડતો ઉપર ગયો હોય પછી એનો જો કેચ કરવામાં આવે તો એને હાઈ કેચ કહે છે. તો આવો હાઈ કેચ કેવી રીતે કરવો તે આપણે શ્રી નયન મોગિયા પાસેથી શીખીએ. હાઈ કેચ પકડવા માટે તમારું ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારી નજર બોલની ઉપર હોવી જોઈએ. આ તમારો હાથ કપ બનવો જોઈએ અને હાથ ઉપરથી આવવો જોઈએ. જે ફિંગર્સ છે તમારી એ સ્કાય તરફથી નીચે આવી જોઈએ, પોઈન્ટેડ સ્કાય તરફ હોવું જોઈએ એનું, અને ઉપરથી નીચે હાથ આવવો જોઈએ. હાથ તમારો લૂઝ હોવો જોઈએ, શોલ્ડર ભલે ટાઈટ હોય પણ જે તમારા જે હાથ જે હોય છે એ તમારા લૂઝ હોવા જોઈએ એકદમ, અને બોલની ઉપર નજર રાખવી જોઈએ. એનાથી તમારે જો કેચ છૂટે તો તમે એ રિકવર પણ કરી શકો છો. જો તમે નીચે પકડો તો તમને સેકન્ડ એટેમ્પ કરવા માટે ચાન્સ બહુ ઓછા હોય છે, અને જેટલું બને એટલું તમે બોડી પાસે કેચ પકડો. મિત્રો, આમ તો આ કેચ પકડવો અઘરો છે, પરંતુ જો નયન મોગિયાએ બતાવેલી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો સહેલો છે. તમે મેચ જોતા હશો ત્યારે તમે આ વાતને ધ્યાનમાં નહીં લીધી હોય. તો ચાલો જોઈએ કે આ પ્રેક્ટિસ કરતા યુવાનો હાઈ કેચ કેવી રીતે પકડે છે.
સ્લિપ ફિલ્ડરે ક્યાં ઊભા રહેવું જોઈએ એ વિકેટ કીપરની પોઝિશન ઉપર આધાર રાખે છે, એટલે એ પ્રમાણે એડજસ્ટ કરે છે. સ્લિપ ફિલ્ડરે હંમેશા બેટ ઉપર ધ્યાન રાખવું જોઈએ અને સ્લિપમાં ઊભા રહેતા હંમેશા નમીને ઊભા રહેવું જોઈએ અને બેટ તરફ જુએ તો એને કેચ પકડવામાં બહુ ઇઝી બને. માર્ક પર સૌથી બેસ્ટ ફિલ્ડિંગ સ્લિપ ફિલ્ડર ગણાય છે, કેમ કે એના હાથ બહુ સ્મૂથ છે, એ બોલને ઓલવેઝ બહુ પાસેથી જુએ છે, એ જ્યારે બોલ બેટ પર વાગે ત્યાર સુધી એ જુએ છે, એ એન્ટિસિપેટ કરે છે કે બોલ બધા જ કેચ એની પાસે આવવાના છે. એટલે જ્યારે આપણી પાસે ટીમમાં જે ફાસ્ટ બોલર અને સ્પેશિયલી જે આઉટસ્વિંગર હોય તે સ્લિપ ફિલ્ડરનો બહુ ઇમ્પોર્ટન્સ વધી જાય છે અને આપણા સારા સ્લિપ ફિલ્ડર હોય બહુ જરૂરી છે ટીમમાં. બેટ્સમેન જ્યારે શોટ રમે છે ત્યારે દડો મેદાન પર જાય તેવી રીતે રમે છે, જેનાથી કેચ આઉટ થવાની શક્યતા ઓછી રહે છે. આ વાત બેટ્સમેન માટે લાભદાયક છે કે તેનો દડો નીચે રહે, પરંતુ ફિલ્ડર માટે આવો દડો રોકવાનું કામ અઘરું અને મહત્વનું છે. તો આવા ખૂબ ઝડપથી ફિલ્ડર તરફ આવતા દડાને રોકવાનું કામ કેવી રીતે કરવું તે આપણે જોઈએ નયન મોગિયા પાસેથી. સારી ફિલ્ડિંગ કરવા માટે સ્ટાર્ટ સાથે સાથે તમે જો નમીને સ્ટાર્ટ લો અને જો તમારું ની બેન્ડ હોય એની સાથે તમે કમર પણ તમારી બેન્ડ કરી શકો છો, કમર બેન્ડ હોય તો તમારું શોલ્ડર પણ આગળ પડી શકે છે, તો એ તમે ફિલ્ડિંગમાં તમારું બહુ સોફ્ટ હેન્ડ થઈ જાય છે અને તમે સારી રીતે બોલ ફિલ્ડ કરી શકો છો. જોયું ને નયન મોગિયાની બોડી મૂવમેન્ટ અને સ્થિરતા, તમારે પણ આ વાત ધ્યાનમાં રાખીને ફિલ્ડિંગમાં તેનો ઉપયોગ કરવાનો છે જેનાથી તમે તમારી ટીમ માટે રન રોકી શકો છો. તો નયન મોગિયાની વાતને પ્રેક્ટિસ દ્વારા આપણે વધારે દ્રઢ બનાવીએ. સામેની ટીમ હંમેશા રન કરવાના પ્રયત્નો કરતી રહે છે અને ફિલ્ડર આવા રન રોકીને બેટ્સમેનને આઉટ કરવાના પ્રયત્નો કરે છે. બેટ્સમેનને આઉટ કરવા માટે બોલને રોકીને સારો થ્રો કરવો જરૂરી છે. જો થ્રો સારો અને સંતુલિત નહીં હોય તો બેટ્સમેન આઉટ નહીં થાય. માટે સારો થ્રો કેવી રીતે કરવો તે આપણે જાણીએ. ફિલ્ડિંગ કર્યા પછી થ્રો ઇમ્પોર્ટન્ટ હોય છે. થ્રોમાં આ પગ કોઈ પણ સાઈડે, ડાબી કે જમણી સાઈડે, પગમાં આ સાઈડે બોલ લઈને તમે સોફ્ટ હેન્ડથી પકડી શકો છો અને બોલ થ્રો કરી શકો છો. થ્રો કરતા વખતે એટલું ધ્યાન રાખવાનું કે તમે બોલ અહીંયા પકડીને ઉપર લો અને હાથ તમારા સ્ટમ્પના હાઈટ પ્રમાણે, જે સ્ટમ્પની ઉપરનો બેઝ હોય છે એના ઉપર હાઈટ પ્રમાણે માપીને થ્રો કરવું પડે અને આખું વેટ ટ્રાન્સફર કરવાનું થ્રો વખત, ઓપોઝિટ હેન્ડ અને ઓપોઝિટ લેગમાં ટ્રાન્સફર કરવાનો વેટ. અંડરઆર્મ માટે જો તમે બેન્ડ થઈને સ્ટાર્ટ લો તો તમને બહુ ઇઝી પડી જાય અને એટલું તમને ટાઈમ સેવ થાય અને રનઆઉટના ચાન્સીસ વધી જાય છે. બોલ જ્યારે તમે પિક કરો ત્યારે સેમ લેગ પર સેમ ફૂટે જમવા બોલ પકડવાનું અને વેટ ટ્રાન્સફર કરીને અહીંથી જ રિસ્ટથી તમને બોલ ફેંકવાનો, બોલ થ્રો કરવાનો અહીંથી જ. એટલે રિસ્ટનો જ આખો હાથ પાછળ ના જોઈએ, ત્યાંથી જ રિસ્ટનો ઉપયોગ કરવાનો. તમારો ઓપોઝિટ લેગ આગળ જવો જોઈએ અને ત્યાંથી પછી રિસ્ટથી થ્રો કરવાનો. ક્રિકેટમાં બેટ્સમેન બાઉન્ડ્રી મારે અને ફિલ્ડર
તે બાઉન્ડ્રીને રોકે તે બંનેની ટીમ માટે અગત્યની બાબત છે. બાઉન્ડ્રી તરફ જતા બોલનો પીછો કરી અને તેને રોકવો તે ચપળતાનું કામ છે. તો આવા બોલને કેવી રીતે ફિલ્ડ કરવો તે આપણે જોઈએ. બોલ ચેસ કરતા વખતે પગની પાસે બોલ રોકો, રાઇટ હેન્ડથી બોલ પકડો અને વેટ બીજા લેફ્ટ હેન્ડથી ટ્રાન્સફર પગ કરો અને પછી થ્રો કરો. તમારો આખો થ્રો વખતે વેટ ટ્રાન્સફર થવો જોઈએ ઓપોઝિટ લેગ પર. એટલો તમને વેટ બોલ ઉપર ફોર્સ વધારે મળશે અને બોલ જલ્દી વિકેટ કીપર પાસે પહોંચશે. નયન મુગિયાએ બોલને રોકવાની સાચી રીત બતાવી જેમાં હાથ અને પગ બંનેનો સપોર્ટ મળે છે જેનાથી થ્રો કરવા માટે સાચું પોશ્ચર બને છે. આનાથી આ રીત ઘણી આસાન બની જાય છે. તમને ખ્યાલ આવી જશે કે સાચી ટેકનિકથી સફળતા મળે છે. ટીમના 11 ખેલાડીઓમાંથી અમુક ખેલાડીઓ જ વધારે સારી ફિલ્ડિંગ કરતા હોય એવું લાગે છે. તો સારી ફિલ્ડિંગ કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ આપણે શ્રી નયન મોગિયા પાસેથી જાણીએ. સારી ફિલ્ડિંગ કરવા માટે તમારું એન્ટિસિપેશન સારું જોઈએ, બોલ ઉપર કાયમ નજર રાખવાની અને તમારા હેન્ડ સોફ્ટ હોવા જોઈએ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે તમે કાયમ પ્રેક્ટિસ કરતા રહો તો તમે સારા ફિલ્ડર બની શકશો. એની સાથે સાથે તમે એન્જોય પણ કરો ફિલ્ડિંગ. મિત્રો, ગ્રાઉન્ડ અને ફિલ્ડિંગ વિશે તમે માહિતી મેળવી, તમને મજા આવી હશે નયન મોગિયા પાસેથી આ બધી વાતો જાણવાની. તો અમારા આ કાર્યક્રમમાં અમે આવી માહિતીસભર વાતો આપતા રહીશું. તો અમારો કાર્યક્રમ જોવાનું ભૂલતા નહીં. ફરી મળીશું, આવજો. તમે કર્વ ના કરી, તમે દબાવી ના દો. અને આ બરોબર બરોબર છે. વચ્ચે આંગળી નાખીને પકડવો, આવી રીતે કહેવાય ને, કેવી રીતે ગુજરાતીમાં. ફાસ્ટ બોલરની એક્શન હોવી સારી હોવી જોવું, હવે જે આવે. બસ 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 બસ